જાણકારી આપશે અમારા રાધા ન્યૂઝરૂમ થી લાઈવ જોડાઈ ગયા છે રાધા આપની પાસે શું વધુ જાણકારી છે કારણ કે હવામાન વિભાગે તો આગાહી આપી છે વિન્ડીના માધ્યમથી અને હવામાન વિભાગને ને આગાહીથી સમજાવો કે આખરે ગુજરાતમાં આગામી ચોવીસ થી અડતાલીસ કલાકમાં શું સ્થિતિ રહેવાની છે બિલકુલ વિકાસ આગામી ચોવીસ અડતાલીસ કલાક ગુજરાત માટે થોડા ભારે રહી શકે છે કારણ કે ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એરસ્ટ્રોર ટ્રફ શિયર ઝોન અને આ સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન આ ત્રણ ત્રણ સિસ્ટમ એક સાથે સક્રિય થવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતમાં સર્જાય છે હવે રાજ્યમાં બે પરિસ્થિતિ છે ક્યાંક મેઘ મહેર છે તો ક્યાંક અમીછાંટણા પણ નથી એટલે કે મેઘરાજાના અમુક લોકો ખમૈયા કરવાની પ્રાર્થના કરે છે તો અમુક લોકો વરસવાની પ્રાર્થના કરે છે એ પ્રકારની પરિસ્થિતિ છેલ્લા એક વીકથી અહીંયા રાજ્યમાં દેખાઈ રહી છે હાલની પરિસ્થિતિ શું છે અને હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે વિંડીના માધ્યમથી જે સિસ્ટમ સક્રિય થઈ છે એના કારણે ગુજરાતને ધમરોશ આ તમામ જગ્યા પર અમરેલી મહુવા ઉના ભાવનગર અલંગ આ તમામ જગ્યા પર સૌથી વધારે વરસાદ અહીંયા બોટાદ છે ખંભાત વડોદરા આણંદ અમોદ આ તમામ જગ્યા પર રહી શકે છે આ તરફ વલસાડ કે જ્યાં પણ ભારેથી ભારે વરસાદ અને સુરતમાં પણ વરસાદ આ પાંચ વાગ્યા આસપાસના આંકડા છે વાગ્યા આસપાસના આંકડા છે અને સાત વાગ્યા પણ એ જ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે જે સમગ્ર દક્ષિણ ગુજરાતને બાનમાં લઈ લીધું હોય એ પ્રકારની પરિસ્થિતિ એ પ્રકારના આંકડાઓ અહીંયા આઠ વાગ્યાના દેખાઈ રહ્યા છે આ તરફ વડોદરા કે જ્યાં સતત સવારથી વરસાદ વરસી રહ્યો છે અને ભરૂચમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ ખંભાતમાં પણ થોડો વરસાદ રહી શકે બોટાદમાં પણ વરસાદી પરિસ્થિતિ દેખાઈ રહી છે અહીંયા મહુવા અલંગ ભાવનગર અમરેલીયા અને પણ વરસાદ થોડો છે એ પ્રકારની પરિસ્થિતિ છે અને હવે અગિયાર વાગ્યા આસપાસ આ તમામ જગ્યા પર ભારેથી અતિ ભારે વરસાદ રહી શકે એ આપ અહીંયા જોઈ શકો છો અને જે રીતે છેલ્લા એક વીકથી અને ત્રણથી ચાર દિવસ અને જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો રવિવાર બપોર બાદની આ પરિસ્થિતિ છે દક્ષિણ ગુજરાતમાં કે જ્યાં સતત વરસાદ વરસી રહ્યો છે થોડા કલાકો ધીમી ધારે તો થોડા કલાકો મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને ત્યારબાદની પરિસ્થિતિ અહીંયા તમામ જગ્યા પરની કે જ્યાં પૂર આવ્યા હોય એ પ્રકારની પરિસ્થિતિ ખાસ કરીને સુરતની વાત કરીએ એક તરફ ખાડી પૂરની પરિસ્થિતિ કે જે વણસી છે અને બીજી તરફ સતત વરસાદ વરસી રહ્યો છે વડોદરાની પણ એ પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે વડોદરામાં પણ વહેલી સવારથી ભારે વરસાદ કેટલીક જગ્યા પર વરસાદી પાણી ભરાઈ ગયા છે આ નવ દસ અગિયાર વાગ્યા સુધીના આંકડા છે ત્યારબાદ પચીસ તારીખની પણ એ જ જે સિસ્ટમ છે જે પરિસ્થિતિ છે દેખાઈ રહી છે પચીસ તારીખે પણ અહીંયા ભારે વરસાદ છે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ છે જોકે ત્યાં પણ રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે આ તમામ જગ્યા પર અને વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જે એર ટ્રફ છે અને સાથે શિયર ઝોન અને સાયક્લોનિક સર્ક્યુલેશન ત્યારબાદની આ પરિસ્થિતિ છે કે સતત વરસાદ વરસી શકે આગામી અડતાલીસ કલાક ભારેથી ભારે વરસાદની અહીંયા આગાહી વ્યક્ત કરવામાં છે તો તમામ પરિસ્થિતિ અલગ અલગ જગ્યા પરની છે કે જ્યાં કેટલાક શહેરને મેઘરાજાએ ગમરોળ્યા છે ત્યારે ગુજરાત ફર્સ્ટ આપને પણ સતત અપીલ કરી રહ્યું છે દર્શક મિત્રોને કે આપ પણ આપના જે કઈ વિસ્તારમાં છો આગામી સમયમાં થોડી પરિસ્થિતિ વણસી શકે છે જે રીતની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે તો સલામત રહેવું આપને પણ અમે આપ અપીલ કરી રહ્યા છે જે વિકાસ બિલકુલ આભાર રાધા તમામ જાણકારી આપવા બદલ અમારી સાથે જોડાવવા બદલ